ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ક્યાંક વધી રહી છે, તેમાં ખાસ કરીને યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. તેવામાં સુરતના કતારગામ અને સિંગણપુર પોલીસનો સંયુક્ત લોકસંવાદ કાર્યક્રમ કતારગામ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમ્સ કતારગામ અને સિંગણપુરના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાલ રાત્રિના મોડે સુધી પાનના ગલ્લા ખુલ્લા રહેતા હોય છે તે બાબતે સ્થાનિકોએ રજૂઆત કરીને ચર્ચા વિચારણા પણ કરી હતી. આ લોકસંવાદ કાર્યક્રમમાં પોલીસ કમિશનર તેમજ અધિક પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લોકોએ સીધા જ પ્રશ્ન કર્યા હતા, જેમાં પ્રાથમિક પ્રશ્નોનું કાર્યક્રમમાં જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં આવેલા મોટાભાગના લોકોનો એક જ પ્રશ્ન હતો કે પાનના ગલ્લા મોડે સુધી ખુલ્લા રહે છે, જેથી યુવાનો મોડી રાત સુધી બહાર ફરતા હોય છે અને વ્યસનના રવાડે ચડે છે. સાથે જ ગલ્લા ઉપર ગેરકાયદેસર સિગરેટનું વેચાણ પણ થઈ રહ્યું છે, જેથી આ બાબતનું નિરાકરણ લાવવા માટે પોલીસ કમિશનરે રાત્રિના 11 વાગ્યા બાદ તમામ ગલ્લા બંધ કરાવવા માટે સ્થાનિક પોલીસને સૂચન કર્યું હતું. આજરોજ ઝોન 3 વિસ્તારમાં એક લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સિંગણપુર ચોક વિસ્તાર અને કતારગામ પોલીસ સ્ટેશનની હદના ખાસ કરીને અલગ અલગ વેન્ડરો, સોસાયટીના પ્રમુખો અને સાથે સાથે વિસ્તારના આગેવાનો, કોર્પોરેટર શ્રીઓ અને પોલીસ કમિશનર શ્રી અજય તોમર સર હાજર રહેલા. ખૂબ જ ખુલ્લા વાતાવરણમાં મુક્ત મને લોકો સાથે આ વિસ્તારના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી. જે પ્રશ્નો લોકલ લેવલે હલ કરવાના હતા તે અહીંયા હલ કરવામાં આવ્યા અને અમુક જે પ્રશ્નો છે એ બાબતે લોકલ પોલીસને સૂચના કરવામાં આવી. લોકોએ ખૂબ જ ખુલ્લા મને તમામ પ્રશ્નોની રજૂઆત કરી છે. ખાસ કરીને જે પ્રશ્નો આવ્યા છે, પ્રશ્નોની વાત કરીએ તો સૌથી મહત્વની વાત છે વિસ્તારમાં અમુક પાનના ગલ્લા જે મોડે સુધી ખુલ્લા રહે છે, એ ગલ્લા બાબતે ગલ્લા ઉપર અમુક નાર્કોટિક્સ કે ડ્રગ વેચાણની જે રજૂઆત થયેલી છે એ બાબતે, સાથે સાથે ટ્રાફિક બાબતે અને દિવસ દરમિયાન મોટા વાહનોની હેરાફેરી બાબતે, સ્કૂલોની આજુબાજુના પાનના ગલ્લા ઉપર ગેરકાયદેસર સિગરેટના વેચાણ બાબતે ના પ્રશ્નો આવેલા છે અને તમામ પ્રશ્નો બાબતે લોકલ પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. સુરત શહેર પોલીસ એ આવા લોકસંવાદ કાર્યક્રમથી લોકો સાથે, લોકો પાસે જઈ અને આ એમના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. હેતુ એ છે કે લોકો એમના પ્રશ્નો ખુલ્લા મને રજૂ કરી શકે અને સાથે સાથે પોલીસ પ્રજાનો મિત્ર બનીને, પોલીસ પ્રજા વચ્ચે જઈને એમના પ્રશ્નોનો ઉકેલ કરે એ જ હેતુ છે. તો બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીમાં ઢીલાશ મૂકી હોય તેવું લાગી રહ્યું છે.